વિશ્વ યુદ્ધ થયું એ પછી આ બે મહાસત્તાઓ છે, અમેરિકા અને રશિયા, તેમાં અમેરિકા અને રશિયા વચ્ચેના જે સંબંધો છે એ સુમેળભર્યા ન રહ્યા અને બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું અને સત્તા માટે ખેંચતાણ કરવા માટે અને વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે બંને વચ્ચે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું અને એને લીધે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, ફરીવાર તમને સમજાવું કે ઠંડા યુદ્ધનું મુખ્ય કારણ કયું, એમ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તા છે એની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એકસાથે રહ્યા હતા, પણ યુદ્ધ પૂરું થયું એ પછી રશિયાની જે સામ્યવાદી વિચારસરણી હતી એને લીધે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી જુદા પડ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી અમેરિકા અને રશિયાએ આખા વિશ્વ પર પોતાનું પ્રભુત્વ અને પ્રભાવ સ્થાપવા માટેના સક્રિય પ્રયત્નો કર્યા. એ સમય દરમિયાન વિશ્વના મોટાભાગના દેશો એક કે બીજા લશ્કરી જૂથમાં જોડાયા અને વિશ્વમાં જુદી જુદી લશ્કરી જૂથોનું નિર્માણ એ ઠંડા યુદ્ધનું મહત્વનું કારણ બન્યું હતું. અને વિશ્વ છે એ બે વિરોધી સત્તા જૂથ વચ્ચે અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું હતું. આ વિશ્વની જે સત્તા હતી એ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું હતું કે અમેરિકા અને રશિયામાં. એટલે આ જે સમયગાળો છે એને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે પણ ઓળખવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ છે એની વચ્ચેના જે સંબંધ છે એ ખૂબ જ તણાવ ભર્યા હતા. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસ અને અસંતોષનું વાતાવરણ સર્જાયું હતું અને સત્તા ખેંચવા માટે ખૂબ જ તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને એને લીધે જ આ જે તબક્કો છે એને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશ તરીકે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપર ઉપરાંત પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રોમાનિયા બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુમખત્ર 1949માં કરીને એકમાત્ર અણુબોમ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તા છે એને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા તે ધીરે ધીરે લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના થઈ.
બીજું વિશ્વયુદ્ધ હતું એના પછી વિશ્વના જે મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો હતા એની વચ્ચે સત્તા જે સત્તા સંબંધો હતા એમાં પરિવર્તનો થયા, એટલે બદલાવ આવ્યો. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશ તરીકે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા છે એ જર્મની અને ઇટાલી સાથે લડ્યા હતા અને વિજય થઈ, એટલે કે યુદ્ધમાં જીત્યા પછી અમેરિકા અને રશિયા એ બંને છે એ વિરોધી સત્તા જૂથો તરીકે રહ્યા હતા અને એ વિરોધી સત્તા જૂથમાંથી એમણે લશ્કરી જૂથો બન્યા. રશિયા અને અમેરિકા બંને છે શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને એમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સ છે એ યુદ્ધમાં જીત્યા તો હતા, પણ એમનો યુદ્ધમાં જે ભયંકર નુકસાન થયું હતું એને લીધે એ મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. આ યુદ્ધમાં જર્મની, ઇટાલી અને જાપાન છે એ હારી ગયા હતા અને એમને આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે એ લોકો નષ્ટ થયા હતા. હવે યુદ્ધનો પાછળનો તબક્કો હતો એ દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયા છે એણે જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો છે જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો છે એની પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષને સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આજે યુદ્ધ પછીનો સમયગાળો હતો એ દરમિયાન રશિયાએ 1949માં અણુ અખતરો કર્યો, એટલે કે અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું અને અમેરિકાની પ્રભુત્વવાળી સત્તા હતી એને પડકારી, કે એ સમયમાં અણુ બોમ્બ છે ફક્ત અમેરિકા પાસે અને અમેરિકા પછી રશિયાએ પણ અણુ અખતરો કર્યો અને અમેરિકાની પ્રભુત્વવાળી જે સત્તા હતી એને પડકારી. અને પશ્ચિમ યુરોપની અંદર જે બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા એ દેશો છે એ ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થાપવા લાગ્યા. વિશ્વમાં જે ઠંડુ યુદ્ધ થયું હતું તેના પરિણામો આપણે અત્યારે જોયા કે ઠંડા યુદ્ધનો સમયગાળો હતો એ દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા એ અનેક વખત આમને સામને આવી, પણ બંને પાસે પરમાણુ શસ્ત્ર અને મિસાઈલો હતી, એટલે વિશ્વ છે એ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. અને બંને મહાસત્તાઓ વચ્ચે જે શસ્ત્ર સ્પર્ધા હતી એ પરાકાષ્ઠાએ પહોંચી, કે એમાં સતત વધારો થવા લાગ્યો. દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતર સંબંધો હતા એમાં પરિવર્તન આવ્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત હતો એ સમયે આખા વિશ્વમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ 1949માં રશિયાએ અણુ અખતરો કર્યો અને પોતાની તાકાત બતાવી હતી. હવે આ જે ઘટનાઓ બની એને લીધે વિશ્વના મોટાભાગના દેશો છે એને એકબીજા પ્રત્યે અવિશ્વાસ હતો અને એકબીજાનો ભય સતાવતો કે કયો દેશ ક્યારે બીજા દેશ ઉપર આક્રમણ કરશે, એવો ડર એમને સતાવતો હતો. તેથી જગતના દેશો છે એ એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા હતા.
હવે આપણે જોઈશું લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા કે સોવિયત યુનિયન અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠનની સ્થાપના થઈ. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના થઈ અને એને સીઆટો તરીકે ઓળખવામાં આવ્યું. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોરસો કરાર કર્યો અને એને નામે સૈનિક સંગઠનની સ્થાપના એટલે સૈનિક સંગઠનની રચના કરી. અચ્છા, આપણે પહેલાં તો જોઈશું કે નાટો છે એ સોવિયત યુનિયન અને એના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશો છે એનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું અને એને નાટો તરીકે ઓળખવામાં આવ્યું, એટલે કે નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સીઆટો છે એ ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાના જે સામ્યવાદી વિસ્તારવાદ હતા એની સામે રક્ષણ કરવા માટે ઇંગ્લેન્ડ અને અમેરિકાએ સીઆટોની સ્થાપના કરી. અને એનું કારણ શું હતું કે પૂર્વ એશિયાના જે સામ્યવાદી વિસ્તારવાદ છે એની સામે રક્ષણ કરવા માટે. 1954માં સીઆટો એટલે કે સાઉથ ઇસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામના લશ્કરી જૂથની રચના કરી હતી. એના પછી સૈનિક સંગઠનની સામે રશિયાએ વોરસો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી અને એ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, જેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ડો નામે એક જૂથ રચાયું, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ પડ્યું અને પાછળથી એ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ જ્યાં નાટો અને સીઆટો લશ્કરી જૂથની રચના થઈ હતી એનો પ્રભાવ વધતો જતો હતો અને એને અટકાવવા એની વિરુદ્ધમાં સોવિયત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશો છે એમણે વોરસો કરાર નામનો લશ્કરી જૂથ સ્થાપ્યું અને એમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, જેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, રશિયા વગેરે દેશો છે એ આ લશ્કરી જૂથના સભ્યો હતા. એના પછી આ સેન્ટો એની રચના કરવામાં આવી કે ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વમાં અરબ સંઘના દેશો છે એનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું અને એને કેન્દ્રીય સંગઠન કરાર એટલે કે સેન્ટો તરીકે ઓળખવામાં આવ્યું અને સેન્ટોનું નેતૃત્વ છે એ અમેરિકાએ લીધું હતું.